અસલામ વાલેકુમ બાળકો, ધોરણ 4 માં સ્વાધ્યાયપોથીનું પેજ નંબર 60. હવે એમાં આવ્યા છે આપણે, ચાલો ગૃહ કાર્ય કરીએ. બરાબર, એમાં જોવાનું છે. જુઓ, સ્ટાર એક લાઇનમાં 3, બીજી લાઇનમાં 3, ત્રીજી લાઇનમાં 3, ચોથી લાઇનમાં 3, ચાર લાઇનમાં 3, એટલે કે 4 × 3. પછી લાઇન કેટલી છે? 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે કે 7 વાર 5. પછી કેટલી વાર? 5 લાઇન છે, એટલે કે 5 વાર 2. એટલે પહેલાં જેટલી લાઇન હોય ને એ આંકડો આવવો જોઈએ, અને પછી કયો કેટલી વાર છે તે. અહીંયા જુઓ, એક લાઇન અને 2 લાઇન, 2 વાર 3 3. પછી બાજુમાં 2 લાઇનમાં ચોકલેટ કેટલી છે? તો કે 10 10, એટલે કે 2 વાર 10. હવે અહીંયા તમારે જોડકા જોડવાના છે. અહીંયા તમને મેઇન 7 આપેલા જ છે. 7નું ઘડિયો બોલતા જવાનું. 9 7 તો કે 63, એટલે 9 ને 63 જોડે. 12 7 કેટલા? 84, તો 84 જો જોડવાના. 14 7 98, 6 7 42, 13 7 91, એટલે મેઇન તમારે ઘડિયો જ જોવાનો. અહીંયા આવ્યા જોજો, 26 ને 7 વડે ગુણીએ તો 182, તો 182 સાથે જોડવાનું 26 ને. 21 ને 7 વડે ગુણીએ તો 147, તો એને તમારે 21 147 સાથે જોડવાનું 24, 24 7 168 જોડે જોડો. 19 7 133 સાથે જોડો, અને 27 7 189. હવે અહીંયા ભાગાકાર કરવાનો છે કે 112 ને 7 વડે ભાગીએ તો કેટલા આવે? ટકે 16. 154 ને 7 વડે ભાગીએ તો કેટલા આવે? ટકે 22. 119 ને 7 વડે ભાગીએ તો કેટલા આવે? ટકે 17. 161 ને 7 વડે ભાગીએ તો કેટલા આવે? ટકે 25. 175 ને 7 વડે ભાગીએ તો કેટલા આવે? ટકે 23. પછી એ જ રીતે 7નો ઘડિયો પૂર્ણ કરવાનો છે. 177, એક લાઇનમાં 1 વાર 7, પછી 2 વાર 7, એટલે 2 વાર 7 14, 3 વાર 7 21, 4 વાર 7 28, 5 વાર 7 35, 6 વાર 7 42, 7 વાર 7 49, 8 વાર 7 56, 9 વાર 7 63, અને 10 વાર 7 10 77. એટલે કે 1 7 7, 2 7 14, 3 7 21, 4 7 28, 5 7 35, 6 7 42, 7 7 49, 8 7 56, 9 7 63, 10 7 70. પછી આ રીતે 24 છે, તો 24ના અવયવો જેવું છે કે 8 તારી 24, પછી એને ઊંધા કર્યા, 3 8 24, 6 4 24, 4 6 24. એ જ રીતે 12, તો કે 3 4 12, 4 3 12, 2 6 12, 6 2 12, 20 21, 2 10 20, 5 4 20, 4 5 20. તો 20ના આમાં ઘણા બધા અવયવ પડે છે. 18 18 1 18, 2 9 18, 9 2 18, 6 3 18. જેને અવયવ વધારે ના પડે એમાં અદલ બદલ કર્યા, અને અમુક સંખ્યા એવી હોય છે કે જેના અવયવો બધા બહુ જ પડતા હોય છે. હવે આપણે ગુણાકાર આવ્યા. અહીંયા હું તમને 1 2 જ દાખલા શીખવાડીશ, બીજા બધા તમારે કરવાના છે. એટલે કે 34 છે અને 45 છે. તો પહેલાં એકમ અને દશક છે એટલે 100, પછી 4 અંદરની રકમને ગુણો, 4 4 16, આમાં 6 અહીં મૂકવાના, દશકની વધી જાય. 4 3 12, 12 ને 1 13, 5 4 20 0, વધી પડી 2, 5 4 15 ને વધી 2 ઉમેરો 17. પછી અહીંને કશું ના હોય તો 0 મૂકીને સરવાળો કરો. જુઓ, 0 0 6 7 13, 3 વધી પડી 1, 3 ને 1 4 ને 1 5, અને 1 નો 1. તો આ રીતે તમે બધા જ દાખલાનો તમારે ગુણાકાર કરવાનો છે. અંદર 2 રકમવાળા દાખલા છે એટલે પહેલાં દશકનું 0 મૂકવાનું, પછી અંદરની રકમને બધાને સાથે ગુણવાની, પહેલાંની વધી બીજા ઉપર ને બીજાની વધી ત્રીજા ઉપર, ત્રીજા પછી કોઈ પણ આંકડો ના હોય તો એ રકમ બધી સાથે મૂકી દેવાની. આ બધું શીખવાડેલું જ છે આપણે, બરાબર છે. હવે રિવિઝન છે. ભાગાકાર, 675 ભાગ્યા 9, તો જે 675 છે એને તમે 9 વડે ભાગો તો 9 કરતાં 6 નાના છે, એટલે 2 રકમ તમે 0 મૂકીને સાથે, 9 7 63, 67, એટલે 7માંથી 3 જાય તો 4, 6માંથી 4 ઉતાર્યા 5, 9 5 45, તમારો જવાબ આવ્યો 75. એટલે કે આ એવા દાખલા છે કે અહીંયા બહાર એક આંકડો છે અને અંદર જોજો. એક વસ્તુ ધ્યાન રાખવાની કે બહારના આંકડા કરતાં અંદરની રકમ મોટી હોવી જોઈએ, તો એક એક રકમનો ભાગાકાર થાય, અને બહારના આંકડા કરતાં અંદરની રકમ નાની હોય તો 0 મૂકીને તમે 2 રકમનો ભાગાકાર કરી શકો છો. તો આ રીતે તમારે બધા જ ભાગાકાર કરવાના છે. હવે તમારે કહે છે કે એક નોટબુકમાં વ્યવહારિક દાખલા, 96 પાના હોય તો 8 નોટબુકમાં કેટલા?
પદ મૂકીને. એક નોટબુકમાં 96 પાના તો 8 નોટબુકમાં કેટલા? 96 × 8 = 768. એક ટેબલની કિંમત 256 રૂપિયા હોય તો આવા 9 ટેબલની કિંમત કેટલી? 256 × 9. 12 અઠવાડિયાના કુલ દિવસો કેટલા? તો કે 1 અઠવાડિયાના 7, તો 12 અઠવાડિયાના કેટલા? 12 × 7 = 84. ગુલાબના એક હારની કિંમત 58, તો 25 હારની કેટલી? એ બી 1,450. એક લારીમાં 350 ચીકુ હોય તો હવે 8 લારીમાં કેટલા? અહીં તમને બધાને એક એકની કિંમત આપેલી છે, તો એક એકની કિંમત આપી હોય અને બધા બહુની શોધવાની હોય તો તમારે ગુણાકાર જ કરવાનો, બરાબર? તો કે 2800 રૂપિયા આવે છે. હવે આગળ દાખલા છે, પ્રશ્ન નંબર 8. 105 મીટર લાંબી દોરીમાંથી 7 મીટરના કેટલા ટુકડા થાય? જો ડાયરેક્ટ તમને કહી દીધું છે, એક વસ્તુની કિંમત નથી આપી, તમને 105 મીટરની દોરી આપી અને 7 મીટરના એવા કેટલા ટુકડા થાય, એટલે કે ભાગાકાર, તો કેટલા થશે? તો કે 115 ટુકડા થશે. 375 સંતરાને 5 પેટીમાં સરખે ભાગે એટલે ભાગાકાર, તો 375ને 5 વડે ભાગો, તો દરેક પેટીમાં કેટલા આવશે? 75. 375 દિવસના કેટલા પખવાડિયા? અહીં તમને કીધું છે કે એક પખવાડિયું એટલે 15 દિવસ, તો તમારે 375ને 15 વડે ભાગવાના, તો તમારો જવાબ આવશે 25. 684 ચોકલેટ 12 કોથળીઓમાં સરખી સંખ્યામાં ભરવી હોય તો દરેક કોથળીમાં કેટલી ચોકલેટ ભરી શકાય? તો કે 684 ભાગ્યા 12, તો કે કેટલી? તો કે 57. પછી કે છે મનોજ, 10 ડઝન મોસંબીના 600 રૂપિયા આપ્યા તો તેને એક મોસંબીના કેટલા રૂપિયા પડ્યા? તો એક ડઝનમાં 12 નંગ, એક ડઝનમાં 12 નંગ, તો 10 ડઝન, પહેલાં તો ડઝન જ કરી દેવાનું, એટલે કે 120 નંગ થાય. તો 120 મોસંબીની કિંમત 600 રૂપિયા, તો કેટલી કીધી છે એક મોસંબીની કેટલી? તો કે એક મોસંબીના 5 રૂપિયા. 600 ભાગ્યા 20, તો અહીંયા તમારે મેં જે તમને સદે પોથીમાં 60 થી 64 પેજ સમજાવ્યા એ જ તમારે નોટમાં કરવાનું છે લેસનમાં. આજના માટે આટલું જ. અલ્લાહ હાફિઝ બાળકો.